રાજ્યકક્ષાના પૂર્વ ગૃહમંત્રી અને સ્વર્ગસ્થ હરેન પંડ્યાના પત્ની જાગૃતિબેને એક પત્રકાર પરિષદ યોજી મહત્વના ખુલાસા કર્યા છે. જાગૃતિબેને આ કેસમાં નિર્દોષ છૂટેલા અસગર અલી સાથે મુલાકાત કરી કેટલાક દાવા કર્યા છે. તેમનું કહેવું છે કે સીબીઆઈએ આ કેસમાં દોષિતોને બદલે નિર્દોષોની ધરપકડ કરી હતી. વળી તેમણે આક્ષેપ કર્યો હતો કે એનડીએ સરકારે સીબીઆઈનો દુરુપયોગ કર્યો હતો. સીબીઆઈએ જે દુરુપયોગ કર્યો છે ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટ હતી અને સેન્ટ્રલમાં એનડીએની ગવર્મેન્ટ દરમિયાન જે સીબીઆઈનો દુરુપયોગ થયો છે, જે અજગર અલીના બયાનથી અને હાઈકોર્ટના બયાનથી, હાઈકોર્ટના સ્ટેટમેન્ટથી જે વસ્તુ સાબિત થાય છે. જાગૃતિબેનનું કહેવું છે કે તેઓ છેલ્લા એક વર્ષથી અસગર અલીને મળવાના પ્રયાસ કરી રહ્યા હતા અને બે દિવસ પહેલા તેમને સફળતા મળી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમદાવાદ જેલમાં અસગર અલીની મુલાકાત શક્ય ન હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અસગર સાથેની મુલાકાતમાં કેટલીક અન્ય માહિતીઓ પણ મળી છે, જે સમય આવે તેઓ જાહેર કરશે. સેના માટે એને લઈ જવામાં આવી રહ્યો હતો એ પણ એ અજાણ હતો. જેમ સોરાબુદ્દીન કેસમાં જે સોરાબુદ્દીનને ગાડીમાંથી લઈ આવ્યા છે એ જ ઘટના લાઈક મને જાણવા, એ જ રીતે આખી પ્રોસિજર જોવા મળી રહી હતી એના કહેવા પ્રમાણે. હાલમાં અસગર આર્મ્સ એક્ટ હેઠળ આંધ્રપ્રદેશની વિશાખાપટ્ટનમ જેલમાં કેદ છે. તેમણે દાવો કર્યો છે કે અસગર પાસે કોરા કાગળો પર સહી કરી લેવાઈ હતી. અસગરે તેમણે જણાવ્યું છે કે હત્યા કોણે કરી તે વાત અસગરે તત્કાલીન જેલ સુપ્રિન્ટેન્ડન્ટ સંજીવ ભટ્ટને કરી હતી અને તેનો એક પત્ર જાગૃતિબેનને પણ મોકલવામાં આવ્યો હતો. જાગૃતિબેન આ કેસની ફેર તપાસની માંગ કરી રહ્યા છે, જોકે હાલમાં તેઓ સુપ્રીમના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં નજીકના ભવિષ્યમાં એસએલપી જે છે એ બોર્ડ ઉપર આવે, એનું જે પરિણામ આવે એની અમે રાહ જોઈ રહ્યા છીએ. રીઇન્વેસ્ટિગેશનની અમારી માંગણી તો સીબીઆઈને આજે પણ કન્વિન્સ કરવા માટે ચાલુ છે. ઘણા બધા કેસમાં સીબીઆઈએ ફર્ધર ઇન્વેસ્ટિગેશન 173/8 આધારિત કર્યું છે, એટલે અમારી એક રિક્વેસ્ટ અને વિનંતી તો હંમેશા ચાલુ જ રહેવાની છે. સુપ્રીમમાં જાગૃતિબેને પોતે પાર્ટી તરીકે જોડાયા નથી તે અંગે પણ સ્પષ્ટતા કરી. સાથે જ જગદીશ તિવારી પર હુમલા અંગે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે આ બંને કેસને જોડવામાં આવ્યા છે. જગદીશ તિવારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે, સ્વર્ગસ્થ હરેન પંડ્યાનો કેસ અને બંને કેસને ફાઇલ જોડે કમ્બાઇન્ડ કરવામાં આવ્યા છે. હરેન પંડ્યાનો કેસ બિલકુલ અલગ પોલીસ સ્ટેશન છે, એલિસબ્રિજ પોલીસ સ્ટેશન છે. જગદીશ તિવારીનો કેસ છે એ બાપુનગર પોલીસ સ્ટેશન છે. સમય અને સ્થળ બંને અલગ છે, છતાં બંનેને કમ્બાઇન્ડ કરવામાં આવ્યા હતા. આ જે એફઆઈઆર 11/3/307 આધારિત જગદીશ તિવારી તરફથી કોઈએ એફઆઈઆર બાપુનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી હતી, એ અમને જે જાણવા મળ્યું છે બાપુનગર પોલીસ સ્ટેશને આગળ કોઈ પણ જાતનું કામ કર્યું નહોતું. જગદીશ તિવારી પણ 11/3 હુમલો થયો, હરેન પંડ્યા ઉપર 26/3 હુમલો થયો અને જગદીશ તિવારી જે એફઆઈઆર જે છે એ આફ્ટરવર્ડ સીબીઆઈને આ આખી મેટર ટ્રાન્સફર કરવામાં આવી. જાગૃતિબેનનો આક્ષેપ છે કે હરેન પંડ્યા હત્યા કેસ અને જગદીશ તિવારી હુમલા કેસને જોડી માત્ર હિન્દુત્વવાદ ઉભો કરવાનો પ્રયાસ થયો હતો અને તેના પરથી જ લાગે છે કે સીબીઆઈ કોઈના દબાણમાં હતી. વળી તેમણે સેન્ટ્રલ આઈબીના પૂર્વ વડા રાજેન્દ્ર કુમાર પર પણ નિશાન તાક્યું હતું અને દાવો કર્યો હતો કે ગુજરાતમાં વર્ષ 2003 બાદ થયેલા બનાવટી એન્કાઉન્ટરમાં જેમના ઇનપુટ હતા એવા ઇનપુટના આધારે જ હૈદરાબાદ 4-5 લોકોને ઉઠાવીને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જાગૃતિબેનના આક્ષેપો બાદ 10 વર્ષ બાદ ફરી આ કેસ ચર્ચાએ ચડ્યો છે. જોકે સીબીઆઈના દુરુપયોગના આક્ષેપ બાદ રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે. કેમેરામેન ખેંગવા રાઠોડ સાથે ગૌરવ પટેલ, VTV અમદાવાદ.